બાળ દોસ્તો આજે આપણે કમળનું ફૂલ બનાવીશું આ ફૂલ કાગળમાંથી બનાવીશું એના માટેની જરૂરી વસ્તુ છે એક રંગીન કાગળ એક કાતર અને ગમ સૌપ્રથમ આ કાગળને આપણે ચોરસ આકારે કાપશું એના માટે આ રીતે વાળશું વધારાનો ભાગ છે એ કાતરથી કાપી નાખશું બાદ હવે સામેના બંને છેડા ભેગા કરી દઈશું અને આ રીતે અહીંયા ઘડી પાડી દઈશું એક વખત આ રીતે ઘડી એક વખત આ રીતે હવે આ રીતે અંદરની સાઈડ પાડીશું એવી જ રીતે સામેની તરફથી અંદરની સાઈડ કે ત્રિકોણાકાર બની જશે જે બંને છેડા આ રીતે વાળી અને બીજી બંને સાઈડ અંદરની તરફથી વાળશું ત્યારબાદ આ જે છેડો છે એને આ રીતે વાળીશું સામેનો છેડો ચોરસ બને એ રીતે વાળશું એ જ રીતે બીજી બાજુથી બીજો ચોરસ બને એ રીતે વાળશું દરેક કિનારી ઉપર ઘડી વ્યવસ્થિત પાડવી ત્યારબાદ બંને સાઈડ આ રીતે પેક કરી દેશું હવે જે બાજુ બે પળ નથી એક જ પળ છે તે બાજુથી વાળશું નહીં જે બાજુ બે પળ છે એ ધ્યાનમાં રાખી અને આ રીતે જે બાજુ બે પળ છે કાગળના ત્યાંથી વચ્ચેની ગળી છે ત્યાં સુધી આ ખૂણો પહોંચાડી દઈ એવી જ રીતે સામેની બાજુથી વચ્ચેની ગળી સુધી પહોંચે તે રીતે વાળશું અને એક ખૂણો છે એ સામેના ખૂણામાં ફિટ કરી દેશું એવી જ રીતે બીજી બાજુથી એ જ રીતે બીજી બાજુથી એક છેડો બીજા છેડાની અંદર ફિટ કરી દેશું હવે નીચેની તરફથી સેજ એવું કટિંગ કરશું એમાં ફૂલની ડાળી મૂકવામાં આવશે આપણે જે ચોરસ કટકો કાપ્યો કાગળનો એનો જે વધેલો ભાગ છે એમાંથી ફૂલની ડાળી બનશે આ રીતે ક્રોસમાં વાળતા જઈશું ગોળ ગોળ ફેરવતા જઈશું છેડે ગમ લગાવી દેશું
નીચેની તરફથી જે આપણે કટિંગ કર્યું છે ત્યાંથી ધીમે ધીમે ફૂંક મારશું, જેથી કરીને આ ફૂલ છે એ વચ્ચેથી ખીલશે. ફૂંક મારશું, ફૂંક મારતી વખતે ધ્યાન રાખવાનું ઉપરના જે ચાર છેડા દેખાય છે એ પાખડી છે, એને બહારની તરફ થોડી થોડી વાળી દેશું. અને આપણે જે ડાળી બનાવી છે ફૂલની એને નીચેની તરફથી અંદર ફિક્સ કરી દેશું. તો આ થઈ ગયું કમળનું ફૂલ તૈયાર.